હે ટુ ફેમિલી, કેમ છો? મજામાં છે? માતાજી છે, મંગલ તો જો અત્યારે આપણે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે છે આપણે કમળા ઉતાણી અને કાલે છે હોળી. તો અમારા ગામમાં તો જો આજે કમળા ઉતાણી કરી છે અને લગભગ આપણે કમળા એમાં કદાચ જવાનું થાય છે. તો બધા તૈયાર થાય તો જઈશું. અને બસ જો અત્યારે તો કારણ કે હવારમાં વહી ગયો તો વહેલા કામે, એટલે કાંઈ હવારમાં ટાઈમ રહ્યો નહીં વ્લોગ બનાવવાનો. અને અત્યારે જો વ્લોગ બનાવ્યો તો અત્યારે કોઈ ઘરે છે નહીં, કારણ કે બધા ગયેલા છે, સમિતિ ગયા હોય એવું લાગે છે. ફોન આવ્યો હતો તો રસોઈમાં તો હવે કમ્પ્લેટ. તો જો રોટલો બનાવેલો છે અને અમારે કાવ્ય કહેતી હતી કે પપ્પા ગવા ઢોકળી બનાવવાની છે, તો આમાં લગભગ કદાચ ગવા ઢોકળી હશે. અને બધા ગયેલા છે કારણ કે સમિતિ વ્યાઈ ગયા છે બધા. અને બસ બીજું તો કાંઈ નહીં. જો આપણે આ ઝાડવા પાછા બીજા લાવ્યા છીએ, એટલે આ ઝાડવા તો આપણે લાવ્યા થઈ ગયા મોટા મોટા. અને આમાં જો બે ઝાડવા બળી ગયા છે એટલે એ લાવ્યા છીએ આપણે બે નવા. તો એને આજે આપણે કમળા ઉતાણી છે તો જવા તમે. કારણ કે એ નવા લાવ્યા જ, કારણ કે વેસવા આવ્યા હતા તો લઈ લીધા આપણે. અને બસ જો તો 12:30 વાગી ગયા છે અને બેસી ગયા છે બધા સમિતિ. તો આપણે આવ્યો પછી બેસી જઈ બપોરા કરવા, કારણ કે ભૂખ તો બહુ લાગી. પણ હવે ક્યારે વારો આવે કોને ખબર, કારણ કે ફોન આરે લઈ ગયા નથી એટલે કાંઈ ખબર પડે નહીં. હું અત્યારે આટો મારીને આવ્યો તો વાર થોડી હતી. તો બસ બીજું તો કાંઈ નહીં. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને લાઇટ છે અને ગરમી બહુ થાય છે. તો બસ બીજું તો કાંઈ નહીં. જો આજ કદાચ સેટિંગ થાય તો કમળામાં જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. કદાચ મેળ આવે તો બધા તૈયાર થાય છે તો આપણે જઈશું કમળામાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો કાવ્યાબેન સમિતિથી વિયેવા છે જોવા તમે. એના પાણી પીવાય પાછા તરસ્યા થઈ ગયા છે. અમારે કાવ્યા પહેલા મૂક્યા આમ જોયા જોવો તમે નખરા જો એમ મોકલી દે મને કે આપણે બે માં દીકરી વયુ જાય શું કે જો તમે આ સમય દે થી એટલો બધો માલ આવ્યો છે. અમર ભોદા બેન જો હું લાવી એમાં ઓલી એમાં હું છે લે બીજું હું લઈ તો જો સમય તે એક 13 કિલો હાટું કેટલા ત્રણ જણા લેવા ગયેલા હતા. ક્યાં જવાની? કોણ કોણ? ઓલા ઉષા કોટડા. કોણ કોણ? જીગોની. એવું છે? રેખાબેન જવાના. આપડે તો કઈ મેળ આવશે નહીં. આ જાય છે ઉષા કોટડા કાવ્યા. કોણ કોણ જાવ છે બુટા? ઓય બાપા, ફોર વ્હીલ લઈને અમારે જાય છે. તો બસ હાલો આપણે બેસી દેવી ખાવા. હાલો તો જો આપણે બેસી ગયા છીએ ત્યારે બપોરે ખાવા. અને અમારા મેડમ જો ઢોકળી આપે છે કારણ કે લાઈટ બાઈટ છે નહીં. ઉનાળો આવી ગયો. અમારે કાવ્યાબેન ને જો તેની ફૂલ સુવિધા અમારે કાવ્યાબેન ને પંખા ની કા કાવ્ય. અને જો આ રીતની કઈ ગવા ઢોકળી બનાવી છે અને આરે છે પાપડ ઓખરા ઓખરા હોય. આજે અમારા રેખાબેન ના ગવા ઢોકળી બનાવી છે. એક બનાવી નઈ કે રોટલો ગવા ઢોકળી નો ભાવે કાવ્ય ને તો રોટલો ખાઈ લેવાનો. જો આ રીતની કઈ ગવા ઢોકળી છે અને હાલો બધા ખાવા. જો અમાર મેડમ સમિતિ આવ્યા છે, થાકી ગયા છે. થાકી ગયા ગરમી કેટલી દાદી બધા કેવા બધા અલગ અલગ. તો બસ હાલો તો બધા ખાવા. અને જો પાપડ શેકી નાખ્યા છે તો પાપડ ને ગવા ઢોકળી આપણે ખાઈ લઈ. હાલો તો હાલો તો જો અત્યારે આપણે વિયેવા છે ઘરે, કારણ કે આપણને એમ હતું કે રજા બે રહેશે. પણ બે રજા કઈ રહી નહીં, દોઢ રજા રહી. તો બોર્ડ મારી ત્યારે ખબર પડી કે દોઢ રજા છે. તો થોડી ઘણી વસ્તુ પણ જો લેતા આવ્યા છીએ. આપણે ખજૂર લાવ્યા અને ડાળિયા લાવ્યા, પછી આમાં લાવ્યા ટમેટા અને આમાં છે લીલું લસણ. અને કારણ કે રજા બે રહી નહીં, કારણ કે દોઢ રજા. અને આજ જો ને કમળાવળી બન રહી કા
કમળા વાળી બન રે ને એટલે આજે લાપસી કરવાની લાપસી નો પ્રોગ્રામ બન, કારણ કે કમળા વાળી આપણે કમળા ઉતરાણ દિવસે આપણે લાપસી કરી તો લાપસી આજ બન રાખ્યું ને પ્રોગ્રામ ની દાળ અમારે મેડમ આજ બનાવવાના છે. રોટલા નું કામકાજ ચાલુ થઈ ગયું છે. મૂકેલું હતું કે ભાઈ કમળા ઉતાણી કાલે છે રવિવારે, તો અમને તો આજનો વ્યાયામ હતો. તો હવે કાલની વાત, તો કાલ લગભગ આપણે જઈશું, બપોર પછી રજા છે એટલે. અને હલો બધે જો દાળ ખાવા પછી કહેતા નહીં કે કીધું નહીં. જો બાજરાના રોટલા બને છે અને ઉપર ચોપડે છે ઘી. હા, એ દાળ બનાવીને બાકી છે ને કે હાલો બધા દાળ ખાવા. અમારે ફોદાબેન ગયા છે પણ હવે આવશે એટલે પાછો ઉપાડો લેશે. જેને બધી વસ્તુ લેવા જવાની છે, પિસ્કારીને એવું બધું લેવા જવાનું છે તો એ આપણે લઈ આવીશું. ને બસ બીજું તો કાંઈ નહીં, કારણ કે બે અત્યારે છે એટલે નક્કી નહોતું કાંઈ ક્યારે કમળા વળે ઉતાણી કરે. તો જો આપણે કાલે કમળા ઉતાણી છે અને કાલે મોટી હોળી છે અને પ્રમ દિવસ ધૂળેટી છે, તો આપણે ધૂળેટીનો વ્લોગ બનાવવાનો છે. તો બસ બીજું કાંઈ નહીં. અને હાલો અત્યારે આપણે આતરની ધોઈ નાખી, કમ્પ્લીટ થઈ જાય, દીવાબત્તી કરી લેવી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. તો હાલ તો જો અત્યારે આપણે દાળ લઈ લીધી છે અને દાળ જો આ રીતે કંઈક આપણે અંદર નાખવાની, કેટલી દાળ લેવાની તો આપણને ખબર નથી, કેટલી નાખું જો. તો બસ કારણ કે બહુ વધી જાય દાળ એટલે થોડીક દાળ નાખવાની, કારણ કે મારી સિવાય કોઈ વધારે ખાય એવું થાય. જો તો એટલી બસ. ચાલો તો હવે આને આપણે, કારણ કે દાળ આપણે બનાવવાની હોય એટલે આપણે ધોવાની અને આપણે બાફવાની અને આપણે વઘારવાની અને ખાવાની બધાને. આને કા ખાવાની? હા, એને રોટલા બનાવવાના, આપણે દાળ બનાવવાની એટલે. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આપણે દાળ થોડીક સાફ કરી નાખવી, સાફ કરીને પછી બાફવા મૂકી દેવી. તો ચાલો એની હાટું ટ્રેક્ટર લાવી છે. ટ્રેક્ટર પણ એમ શોખાવી આખું પતરા નું લાગે ટ્રેક્ટર છે. બાના પૈસા આપી દેવા ના કાવ્ય. માણસો હતો તને કરતી મજા આવી ગઈ? ફોર વ્હીલ માં થાક નહી લાગ્યો કા? કાવ્યાબેન પરસાદી લઈને આવ્યા. તો હાલો આપડે કરી નાખવી દીવાબત્તી. હા, દીવાબત્તી કરી નાખવી. હાલો તો આપણે અત્યારે ખાઈને થઈ ગયા છે ઉભા અને દાળ ખાધી અને આવી ગઈ મજા. અડધાને મજા આવી દાળ ખાવાની, અડધા ન આવી એમ. કાવ્યાબેન ને થોડીક મજા આવી. અમારા આ બેન કઈ ખાટું ખાતા નથી એટલે એને કઈ મજા આવે નહીં. એને ટમેટા વગેરે કાઢી નાખી હતી. અમારે મોટ ભાઈ તો ખાધી જ નહીં, સાખી જ તે ખાલી, કારણ કે આખો પ્લાન ફરી ગયો કા એવું થયું. કારણ કે એવું હતું કે આજે થી કમળા વળી પેલા ઉતાણી તે અચાનક પાછું ફરી ગયું. કમળા ઉતાણી કાલ છે અને હોળી કાલ છે અને ધૂળેટી પ્રમ દિવસ છે અને બે તેરે છતી એટલે બધો આખો પ્લાન ફરી ગયો.
એમાં ડાયલ કરી પડી નીચે અત્યારે આપણે બનાવવાની હોય લાપસી. ઘણા વર્ષોથી બનાવી કા લાપસી, ભાઈ બનાવતા ને આવી એટલે આઈને ચાલુ કરી દીધું છે. તો બસ બીજું તો કાંઈ નહીં, જો ખાઈ પીને થઈ ગયા છે, ઊભા ન ગામમાં જવું છે માવો ખાવા. તો બસ બીજું તો કાંઈ નહીં, ને એનો વ્લોગ કરીએ છીએ આપણે અહીંયા પૂરો. અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને જો આ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો, અને આપણે ધૂળેટીનો તો ખાસ વ્લોગ આવશે એ પણ. હા, એમ નહીં, ધૂળેટીનો તો ખાસ આવશે. બસ તો હાલો, ત્યાં સુધી.